हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान ज्योत। धोरण 12 साइंस स्ट्रीम એટલે કે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટેના પણ સમયપત્રકની આપણે ચર્ચા કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ તારીખે કયા સમયે કયા વિષયનું પેપર છે। બોર્ડ એક્ઝામનું જે ટાઈમ ટેબલ છે આપણને ઉપલબ્ધ થઈ ગયું છે, માર્ચ 2024 ની વાત કરી રહ્યા છીએ આપણે અને સમજવાનો પ્રયત્ન કરીશું। તો પ્રથમ પેપર છે આપણો 11મી માર્ચ 2024 સોમવારના રોજ 3:30 થી 6:30 કલાકના આપણને ટાઈમ મળ્યો છે। ભૌતિક વિજ્ઞાનનું પેપર છે, ફિઝિક્સનું પેપર છે, ખાસ ધ્યાન રાખીશું। ત્યારબાદ 13 તારીખે એક દિવસની રજા છે, 13 તારીખે 3 થી 6:30 સમયનો એ છે રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીનું પેપર છે। કોડ નંબર પણ આપણે પ્રયત્ન કરીશું સમજવાનો, યાદ રાખીશું। 15 તારીખે શુક્રવારે એટલે એક દિવસની રજા મળી ગઈ આપણને ફરી, 3 થી 6:30 જીવ વિજ્ઞાન બાયોલોજીનું પેપર છે। 18 તારીખે સોમવારે સમયનો એ છે ગણિત મેથ્સનું પેપર છે। 20 તારીખે બુધવારે સમય સેમ છે, અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ અંગ્રેજીનું જ પેપર છે। બંનેના પેપર સ્ટાઇલ, એનો સિલેબસ અલગ અલગ છે, ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ છે। તો અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ લેંગ્વેજ છે અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે સેકન્ડ લેંગ્વેજ છે। આગળ વધીએ, 22 તારીખની વાત કરીએ તો 3 થી 6:30 ગુજરાતી ભાષાનું પેપર છે, એટલે કે જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણે છે, માધ્યમમાં ભણે છે એમનું છે। એ જ રીતે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ, મરાઠી માધ્યમ હોય, ઉર્દુ માધ્યમ હોય, સિંધી કે તમિલ માધ્યમ હોય, એ વિદ્યાર્થીઓનો એ પ્રથમ ભાષાના પેપર છે। ગુજરાતી દ્વિતીય ભાષા એટલે કે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એમની સેકન્ડ લેંગ્વેજ છે। એ જ રીતે હિન્દી સેકન્ડ લેંગ્વેજ જેની હોય એની, સંસ્કૃત તો લગભગ બધાનું સેમ જ છે, એમાં ફર્સ્ટ સેકન્ડ ક્યાંય છે, અને સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત। અને છેલ્લી વાત કરીએ, 3 થી 5:15 કમ્પ્યુટર એજનું છે, એટલે કે જેને આ બધાના ઓપ્શનમાં કમ્પ્યુટર રાખ્યું છે એને કમ્પ્યુટરનું પણ પેપર હશે, ઓપ્શનલ સબ્જેક્ટ છે। વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ તૈયારી કરશો અને વધુમાં વધુ માર્ક્સ મેળવી શકો એવી મારી તમને સૌને શુભકામનાઓ। થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક।